નમસ્કાર, જેનેશ ટીમમાં આપનું સ્વાગત છે. હું દીપ્તિ બ્રહ્મભટ્ટ. આગળ વાત કરીએ તો જામનગર શહેરમાં ધોરણ 12નું સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ આવતા વિદ્યાર્થી તેમજ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા કોઈપણ જાતની ઉજવણી કર્યા વગર સુરતમાં બનેલી ઘટનાને પગલે મૃતક વિદ્યાર્થીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જામનગર જિલ્લામાં પણ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આજ રોજ જાહેર કરવામાં આવ્યું, જેમાં જામનગર જિલ્લાની 80% ઉપર પરિણામ આવતા વિદ્યાર્થી આલમમાં અનેરો ઉત્સાહ હોય, સારા પરિણામની ઉજવણી થાય તે સ્વાભાવિક છે. પરંતુ સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આર્કેટ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગતા 15થી વધુ લોકોના કરુણ મોત નિપજ્યા છે, ત્યારે ટ્યુશન ક્લાસમાં ભણતા વિદ્યાર્થીઓ આગની લપેટમાં આવી ગયા હતા અને આગમાં મોતને ભેટના ટ્યુશનના વિદ્યાર્થીઓ પ્રત્યે ભાજપ આગેવાનોએ દુઃખની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે એક અતિ કરુણ ઘટના છે, ત્યારે રાજ્ય સરકાર આ ઘટનાનો ભોગ બનેલા તમામ મૃતકોના પરિવારની સાથે છે અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વવાળી સંવેદનશીલ ભાજપા સરકાર દ્વારા મૃતકોને પરિવારને 4-4 લાખની સહાય જાહેર કરવામાં આવી છે, ત્યારે દેશનું ભવિષ્ય એવા આ આશાસ્પદ વિદ્યાર્થીઓના નિધનથી તેમના પરિવારને ન પૂરી શકાય તેવી ખોટ પડી, ત્યારે ઈશ્વર તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના. સુરતમાં ગત 24મી મેના રોજ બનેલી આગની દુર્ઘટનામાં વિદ્યાર્થીઓના મોતના સમાચારને લઈને જામનગરમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓએ ઉત્સવ મનાવવાની જગ્યાએ સુરતના મૃતક વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ આપવાનું વધુ યોગ્ય માન્યું હતું. શહેરની શાળાઓમાં 2 મિનિટનું મૌન પાળી તેમજ કેન્ડલ પ્રગટાવી સુરતમાં મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જામનગરના એમ્યુઝમેન્ટ પાર્ક ખાતે રામધૂન બોલાવી મૃતક વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને ઘાયલ થયેલા વિદ્યાર્થીઓ સ્તરે સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. હર્ષલ ખંડેડિયા, જેડેશ ટીવી, જામનગર. પરંતુ એક એ દુઃખ થાય છે કે અમારા જેવી બીજી પણ ઘણી બધી છોકરીઓ હતી જે આતુરતાપૂર્વક પોતાના રિઝલ્ટની વાટ જોઈ રહી હતી, પરંતુ આવી એક ઘટના સુરતમાં બનેલી કે જે પોતે પોતાનું રિઝલ્ટ જોવા અત્યારે આ દુનિયામાં નથી, આ ખૂબ જ દુઃખજનક વાત છે. જો અમે આજે જો દર વર્ષે આવું પરિણામ આવે અમે આ ખુશી મનાવી શકીએ તેવો માહોલ છે, પરંતુ આજે અમને ખુશીનો માહોલ છે પરંતુ દિલમાં એક દુઃખની વાત છે કે જો આજે છોકરીને પોતાના રિઝલ્ટની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહી હતી, તે પોતાના રિઝલ્ટના 2 દિવસ પહેલાં જ પોતાનું મૃત્યુ પામેલી છે, જે ખૂબ જ દુઃખ ભરેલી વાત છે. તેનાથી અમને પણ ખૂબ જ દુઃખ થાય છે. અમે આજે ખુશી મનાવતા નથી, પરંતુ આ ખુશીના દિવસે અમે તેને શ્રદ્ધાંજલિ આપવા ભેગા થયા છીએ. અમારું રિઝલ્ટ તો ખૂબ જ સારું આવેલું છે સ્કૂલના મેનેજમેન્ટના કારણે, પરંતુ અમે આજે આ ખુશી મનાવી શકીએ તેવી હાલત નથી. આ ખુશી મનાવી જ ન જોઈએ. એ છોકરી કે જે પોતાની ખૂબ જ આતુરતાપૂર્વક પોતાના રિઝલ્ટની વાટ જોઈ રહી હતી, એના પેરેન્ટ્સ કે જેને પોતાની જુવાન દીકરીને આવું થયું છે, તો એની તો આપણે દુઃખની ભાવના આપણે તો જાણી જ ન શકીએ, પોતે જ સમજી શકે. આ ખૂબ જ દુઃખજનક વાત છે.